કચ્છ જિલ્લામાં હજુ ચોમાસાએ દસ્તક દીધી નથી, તેમ છતાં વન વિભાગ દ્વારા 15 જૂનથી કોલસા વાહતુક પાસ આપવાનું બંધ કરી દેવાયું છે, ત્યારે 15 જુલાઈ સુધી વાહતુક પાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા ચારકોલ વેપારી એસોસિએશનની આજે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ જુલાઈ ઓગસ્ટમાં પણ વાહતુક પાસ આપવાનો નિર્ણય કરાયો છે, ત્યારે હજુ જિલ્લામાં વરસાદ થયો ન હોવાથી 15 જુલાઈ સુધી વાહતુક પાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઈ હતી. ભૂતકાળમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમય દરમિયાન દરરોજ વાહતુક પાસ અપાતા હતા, પરંતુ 2-4 વર્ષથી વાહતુક પાસ આપવાનો સમય સવારે 10 થી 6 અને તે પણ રજાના દિવસો સિવાય કરવામાં આવ્યો છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પૂર્વ પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષણને રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે હર્ષદ દયારામ ભાનુશાલી, ઉપપ્રમુખ કાસમ જુસફ મોખા, રફીક સત્તાર બોગરા, જયદીપસિંહ જાડેજા, ખજાનચી ધનજી ગોપાલ ભાનુશાળી, જ્યારે મહામંત્રી પદે પ્રકાશ ચમનલાલ ઠક્કરની વરણી કરવામાં આવી હતી. સમગ્ર મિટિંગમાં મેઇન 3 મુદ્દા છે. એક તો હોદ્દેદારો કામ કરવાની અંગતદારોસર અક્ષમતા દર્શાવી છે અને નવા હોદ્દેદારોની વરણી કરવાની છે. પછી દર વખતે 15 સપ પછી જંગલ ખાતાવાળા વાહતુક પાસ આપવાનું બંધ કરે છે, જે ખરેખર નિયમો સાથે સુસંગત નથી. એટલે એ લોકો પાસે રજૂઆત કરવાની છે કે આ તમે આ વસ્તુ બંધ કરો અને કન્ટિન્યુ માટે ચાલુ કરો. જો કન્ટિન્યુ માટે ચાલુ ઠીક છે, ન કરે તો અમે ટેમ્પરરી મુદત લેવાનો મુદ્દો 2 નંબરમાં. 3 નંબરમાં આર્થિક પરિસ્થિતિમાં ભંડોળ બિલકુલ નથી કે પરચુર ખર્ચ કરવા માટે નથી, એટલે ભંડોળ માટે મેઇન ચર્ચા કરવાની. આ 3 મુદ્દા ઉપર મેઇન મિટિંગ બોલાવી છે. ખાસ કરીને પાસનો મુદ્દો છે, એ અંગે શું વલણ રહ્યું છે? ના, અત્યાર સુધી તો એ લોકો કોઓપરેટ રહેતા જ આવ્યા છે, પણ 15 જૂન પછી જે બંધ કરે છે ને, એ કે નિયમો જોગવાઈ નથી ને બંધ કરે છે. એટલે આજે સીસીએફ સાહેબ સાથે ટાઈમ માંગેલો છે, એટલે એ કદાચ જેનું ઉડતા ટાઈમ મળે એ રજૂઆત બધા મળીને કરવાની છે કે તમે આ કાયમ માટેનો મુદ્દો છે ને સોલ્વ કરી નાખો. 4 મહિના બધું કામ જ બંધ રહે ને, મજૂરોને, ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ બધા કાંઈ ધૂપ નવરા ધૂપ દેવા થઈ જાય છે, કાંઈ પ્રવૃત્તિ જ વધતી નથી લોકો પાસે. જો આ માંગ નહીં સંતોષાય તો શું? ના ના, સંતોષ આવે ને, નિયમ પ્રમાણે ફોલો કરતા જ હોય અને આ દિવસ સુધી બંને ડિપાર્ટમેન્ટ અને વેપારીઓ અરસપરસ કોઓપરેટ થયા જ છે અને વ્યાજબી મુદ્દો છે, એટલે એ લોકો એક્સેપ્ટ કરી લેવાના, આરામથી કરી લેવાના.